મિત્રો, આપણે જોયું હતું કે ભાઈ ઉપલાવકતા કોને કહેવાય, તો કે સામાન્ય આપણે ડેફિનેશન જોઈ હતી કે ભાઈ કોઈ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો એની અંદર ઉપરની દિશામાં કંઈક બળ લાગશે. કોના દ્વારા? તો કે પ્રવાહી દ્વારા, બરોબર છે. તો એ બળને આપણે ઉપલાવક બળ એવું નામ આપ્યું. તો કે દરેક પ્રવાહીની અંદર ઉપલાવક બળ લાગે, બરોબર. કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીની અંદર ડૂબાડવામાં આવે ત્યારે એના ઉપર શું લાગે? પ્રવાહી દ્વારા એ પદાર્થ ઉપર ઉપલાવક બળ લાગશે. અને ઉપલાવક બળ હંમેશા કઈ દિશામાં હશે? તો કે ઉધ્વ, એટલે કે ઉપરની દિશામાં હશે. આ ઉપલાવક બળ કઈ દિશામાં હશે? ઉપરની દિશામાં, બરોબર છે. એને આપણે એફ બી ઉપલાવકતા, એટલે કે બ્યુઅન્સી ફોર્સ, એફ બી નામ આપીએ આપણે, બરોબર. ઉપલાવક બળ કઈ દિશામાં? હંમેશા ઉધ્વ દિશા. અને ઉપલાવક બળનું મૂલ્ય છે એના ઉપર આધાર રાખશે તરલની ઘનતા ઉપર, બરોબર છે. તો કે તરલ છે એની ઘનતા, તો કે ઘનતા તમે આની પહેલા નહીં સાંભળ્યું હોય, બરોબર. તો એ તમારે સમજવું જરૂરી છે, બરોબર. તો ઘનતા એટલે કે એકમ કદ દીઠ પદાર્થનું દળ, એટલે કે એકમ કદમાં પદાર્થનું કેટલું દળ છે એ, બરોબર. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો કે લોખંડની ઘનતા માપવી હોય તો લોખંડનો એક ટુકડો લેવાનો, બરોબર. કેવડો? તો કે એક મીટર ક્યુબ. એક મીટર ક્યુબ એટલે કે એની ઊંચાઈ એક મીટર હોય, પહોળાઈ એક મીટર હોય, અને લંબાઈ એટલે કે એની જાડાઈ શું હોય? એક મીટર હોય. એવો આપણે એક ઘન ટુકડો લેવાનો એક મીટર ક્યુબનો, બરોબર. એક મીટર ક્યુબ નો ટુકડો લેવાનો, હવે એનું તમારે શું માપવાનું? દળ માપવાનું. શું માપવાનું? દળ માપવાનું. એ દળને તમારે ઉપર રાખવાનું નીચે, એટલે કે એક મીટર ક્યુબ કદની અંદર કેટલું દળ છે એ તમને શું આપે? ઘનતા આપે. તો કે બધાની ઘનતા અલગ અલગ હોય. જેમ કે પાણીની ઘનતા કેટલી છે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ઘનતાનો એકમ તમને આની ઉપરથી જ ખબર પડી, બરોબર. તો કે દળનો એકમ શું થાય? કિલોગ્રામ. કદ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બધા એ માપ કેવા હોય? મીટરમાં. તો કદનો એકમ મીટર ક્યુબ. તો કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો કે પાણીની ઘનતા કેટલી છે? એક હજાર કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે કે તમારે એક મીટર ક્યુબ કદવાળી ટાંકી લેવાની, એની અંદર તમારે શું ભરી દેવાનું? પાણી ભરી દેવાનું. તો એ પાણી કેટલું હોય? 1000 કિલોગ્રામ જેટલું પાણી હોય. તો પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો આનો મતલબ ઘનતાનો એવો થાય કે ભાઈ એક મીટર ક્યુબની અંદર કેટલું દળ રહેલું છે આપણને શું આપે? ઘનતા. તો ઉપલાવક બળનું મૂલ્ય છે તરલની ઘનતા ઉપર ડિપેન્ડ કરે. હવે કેવી રીતે? તો કે ઉપલાવકતા એટલે કે ઉપલાવક બળને કારણે સ્ટીમર છે, જહાજ છે, બરોબર, ઉડકાઓ છે, આ બધા છે એ પ્રવાહીની અંદર દરિયામાં તરી શકે છે, બરાબર. એના માટે જવાબદાર શું છે? ઉપલાવક બળ. હવે એ કોના ઉપર ડિપેન્ડ કરે? ઘનતા ઉપર. જો ઘનતાને ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય, બરોબર, એને રો વડે દર્શાવવામાં આવે. કેના વડે? રો વડે. કે જેની સંજ્ઞા કેવી છે? આવી છે, એમ અને કદ ને વોલ્યુમ એટલે કે વી. તો કે રો બરાબર એમ ના છેદમાં વી, એટલે કે દળ ના છેદમાં કદ. તો કે જ્યારે પ્રવાહીની ઘનતા એ પદાર્થની ઘનતા કરતા કેવી હોય? વધારે. આ રહેલું પ્રવાહી છે એ પ્રવાહીની ઘનતા પદાર્થની ઘનતા કરતા વધારે હોય ત્યારે પદાર્થ શું રહે છે? તરતો રહે છે, બરોબર. તો કે પ્રવાહીની ઘનતા પદાર્થની ઘનતા કરતા કેવી છે? વધુ. ત્યારે શું થશે? તો કે પદાર્થ છે એ પ્રવાહીમાં શું થશે? તરે. એટલે કે પદાર્થને તમે વધુ ઘનતા વાળા પ્રવાહીમાં નાખો તો એ શું થાય? તરે, બરોબર. હવે તો કે પ્રવાહીની ઘનતા છે એ પદાર્થની ઘનતા કરતા કેવી હોય? ઓછી.
પ્રવાહીની ઘનતા પદાર્થની ઘનતા કરતા ઓછી હોય ત્યારે પદાર્થ છે શું થાય? ડૂબે. શું થાય? ડૂબે. તો કે જ્યારે આ પદાર્થ છે એની ઘનતા છે પ્રવાહીની ઘનતા કરતા વધારે હોય તો એ શું થઈ જાય? પ્રવાહીની અંદર ડૂબી જાય. અને જો બંનેની ઘનતા કેવી હોય? સમાન હોય. એટલે કે પ્રવાહીની ઘનતા અને પદાર્થની ઘનતા બંને કેવી હોય? સમાન હોય તો શું થશે? અમુક ઊંચાઈએ એટલે કે ઉપર તરસે નહીં, નીચે ડૂબશે નહીં, એટલે કે એની મધ્યમાં શું થઈ જશે? તરસે. એટલે કે જ્યાં બંનેની ઘનતા એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને ઉત્પ્લાવક બળ જ્યાં સંતુલનમાં આવતું હશે ત્યાં અમુક ઊંચાઈ શું થશે? એ તરસે. એટલે કે આ પદાર્થને તમે ઉપરથી નાખો અહીંયા વચ્ચે આવીને શું થાય? એ સ્થિર થઈ જાય, તરવા માંડે, ના નીચે જાય ના ઉપર જાય. તો એવા કિસ્સાની અંદર શું હોય? તો કે પ્રવાહી અને પદાર્થની ઘનતા કેવી હોય? સમાન. તો બેની ઘનતા સમાન થાય તો અમુક ઊંચાઈએ તરે. હવે પદાર્થ ઉપર જનરલી તમે જોયું હોય તો કે હવામાં હોય ત્યારે એના ઉપર શું લાગતું હોય? ગુરુત્વાકર્ષણ બળ એમ જે લાગતું હોય. જે કઈ દિશામાં હોય? નીચેની દિશામાં હોય, બરોબર. બીજું, હવે એને તમે પ્રવાહીની અંદર લગાડો ત્યારે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ પણ લાગશે અને ઉત્પ્લાવક બળ પણ લાગશે. તો ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં હશે? નીચેની દિશામાં હશે, એમ જી. જ્યારે ઉત્પ્લાવક બળ કઈ દિશામાં હશે? ઉપરની દિશામાં હશે. તો આવી રીતે ઉત્પ્લાવકતાનો કોન્સેપ્ટ છે, બરોબર. તો કે હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ભાઈ ઉત્પ્લાવક બળ છે એ લાગતું કેટલું હશે, એની ગણતરી કેવી રીતે કરવી? તો કે એની ગણતરી માટેનો એક સિદ્ધાંત છે, એ આર્કિમીડીઝ આપ્યો, બરોબર. આર્કિમીડીઝે શું કીધું કે ભાઈ ઉપલાવક બળનું મૂલ્ય કેટલું હોય એ એને સમજાય. તો કે તમારે ઘરે જો કોઈ પ્રેક્ટિકલ કરવું હોય, બરોબર, તોય પણ તમે કરી શકો. તો કેવી રીતે? તો એક આખી ભરેલી પાણીની ડોલ લેવાની, બરોબર. જોઈએ આપણે, તો કે આપણે આ બીકર લીધું, બરોબર, મોટો બાઉલ છે એમ સમજ્યો. એ પેલા પાણીનું ભરેલું છે, આખે આખું. શું છે? આખે આખું પાણીનું ભરેલું છે. હવે આપણે એની અંદર કોઈ પદાર્થને ડૂબાડશું. શું કરીશું? કોઈ પદાર્થને એની અંદર ડૂબાડશું. એટલે કે પાણી છલકી છલકીને ક્યાં આવશે? બહાર આવશે કે નહીં? પદાર્થ અંદર જાય તો એ પદાર્થની જગ્યા જેટલું રોકે, જેટલું પાણી વિસ્થાપિત થાય, બરોબર, પદાર્થ દ્વારા જેટલું પાણી ખસશે સાઈડમાં, એ પાણી ક્યાં આવશે? નીચે આવશે કે નહીં? બહાર નીકળી જાય કે નહીં? તો આ પાણી કેવું હોય? વિસ્થાપિત થયેલું પાણી હોય. કેના દ્વારા? તો કે પદાર્થ દ્વારા. પદાર્થ દ્વારા પાણી વિસ્થાપિત થઈને ક્યાં નીકળી જાય? બહાર નીકળી જાય. હવે જે પાણી વિસ્થાપિત થયું હોય, જે બહાર નીકળ્યું હોય, એ પાણીનું તમારે શું કરવાનું? વજન કરવાનું. શું કરવાનું? વજન કરવાનું. એટલું ઉત્પ્લાવક બળ લાગતું હોય. આ સિદ્ધાંત કોને આપ્યો? તો કે આર્કિમીડીઝ. તમારે ઘરે પ્રેક્ટિકલ કરવું હોય તો પેલા નીચે એક બાઉલ લેવાનું મોટું, એની અંદર તમારે ડોલ રાખી દેવાની, જે પાણીથી આખી કેવી હોવી જોઈએ? ભરેલી હોવી જોઈએ. હવે એની અંદર કોઈ પદાર્થને તમારે ડૂબાડવા, એટલે પાણી છલકાઈને જે બહાર આવશે બાઉલમાં, જે પાણી ભેગું થશે, એ પાણીને લઈને તમારે શું કરી લેવાનું? પછી વજન કરી લેવાનું. એ વજન જેટલું શું લાગતું હશે? ઉપલાવક બળ લાગતું હશે. આ સિદ્ધાંત કોને આપ્યો? તો કે આર્કિમીડીઝ છે, જે ખાસ અગત્યનો છે. આગળ પણ તમારે આવશે, બરોબર છે. જ્યાં સુધી તમે કોઈ પણ સાયન્સ સ્ટ્રીમની અંદર જાશો, બરોબર છે, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, કોઈ પણ પ્રકારનો એન્જિનિયર બનશો તમે, એની અંદર તમારે આર્કિમીડીઝનો સિદ્ધાંત ભણવાનો આવશે. તો આર્કિમીડીઝ નો સિદ્ધાંત શું કહે? તો કે જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક, આંશિક એટલે કે થોડુંક, આંશિક કે સંપૂર્ણ
ડૂબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું પ્લાવક બળ કેટલું હોય? તો કે પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલ પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલ પ્રવાહીના વજન જેટલું હોય. તો આ ઉપલાવક બળ બળ છે એની ગણતરી, એનું મૂલ્ય શોધવાની સામાન્યમાં સામાન્ય રીત છે. બરોબર, કે જ્યારે કોઈ પદાર્થને આ કોણે આપી, આર્કિમીડીઝે, તરલમાં આંશિક એટલે કે થોડોક કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે ત્યારે એના ઉપર જે ઉપલાવક બળ લાગતું હોય, ઉપલાવક બળ કેટલું? તો કે એના દ્વારા વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું. તો કે આર્કિમીડીઝનો સિદ્ધાંત છે એ સબમરીનમાં, સ્ટીમરમાં, બરોબર છે, એમાં બધા આર્કિમીડીઝના સિદ્ધાંતનું પાલન થાય છે, જેને કારણે એ પ્રવાહી ઉપર શું થાય, તરી શકે. હવે યુટ્યુબની અંદર તમને એક ખાસ વિડીયો મળી જાય, બરોબર છે, તમે ક્યારેય લોખંડને તરતા નહીં જોયું હોય, બરોબર છે, તમે જનરલી જોયું કે લોખંડનો ટુકડો તમે પાણીમાં નાખો તોય ડૂબી જાય, બરોબર છે, એવો વજનદાર પથ્થર નાખો તોય ડૂબી જાય, બરોબર. પણ લોખંડને તમે પારાની અંદર નાખો, બરોબર, એક બાઉલ તમારે લેવાનું મોટું, એની અંદર પારો ભરેલો હોય, એની અંદર તમે લોખંડનો ગમે એવડો ટુકડો નાખશો, તમારાથી ઉપડે નહીં એવડો ટુકડો નાખશો, બરોબર, તોય પણ એ પારાની અંદર શું થશે, તરસ. કારણ કે પારાની ઘનતા છે, આપણે જોયું પ્રવાહીની ઘનતા જો પદાર્થની ઘનતા કરતા વધારે હોય તો પદાર્થ શું થાય, તરે. એથી પારાની ઘનતા છે એ લોખંડની ઘનતા કરતા કેવી છે, વધારે છે. પારાની ઘનતા એ લોખંડની ઘનતા કરતા કેવી છે, વધારે છે. એથી લોખંડને પારાની અંદર નાખશો તો શું થશે, લોખંડનો ગમેવડો ટુકડો હશે, તરસે. તમને કદાચ વિડીયો જોઈ લેજો, બરોબર, એમાં બતાવશે કે ભાઈ તમે ગમે એટલી એને ડૂબાડવાની કોશિશ કરો લોખંડને પારાની અંદર તો એ ડૂબશે નહીં, એ શું થશે, તરસે. તો એ પ્રવાહીની ઘનતા ઉપર આધાર રાખે, બરોબર. હવે એક નાનકડો એવો છેલ્લો ટોપિક છે ચેપ્ટરનો, એ લઈ લઈએ આપણે, સાપેક્ષ ઘનતા, બરોબર. સાપેક્ષ ઘનતા એટલે કે રેફરન્સમાં, એટલે કે બીજાની સાપેક્ષે, કોઈ બીજું એવું હોય સ્ટાન્ડર્ડ, બરોબર, એની સાપેક્ષે કોઈ પદાર્થની ઘનતા લેવામાં આવે એને શું કહેવાય, સાપેક્ષ ઘનતા. તો કે ઘનતા એટલે સામાન્ય રીતે તમને ખબર છે દળના છેદમાં કદ, એનો એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે જોઈએ સાપેક્ષ ઘનતા કોની, સાપેક્ષ ઘનતા એટલે કે રિલેટિવ ડેન્સિટી, બરોબર, બીજાની સાપેક્ષ. હવે કોની સાપેક્ષમાં લેવામાં, તો કે દરેક પદાર્થની પાણીની સાપેક્ષમાં જે ઘનતા લેવામાં આવે એને શું કહેવાય, સાપેક્ષ ઘનતા કહેવાય. એટલે કે રેફરન્સ પોઈન્ટ કયો લીધો એને, પાણીની ઘનતા. તો પાણીની ઘનતા મેં તમને કીધું કેટલી છે, એક હજાર કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ શું છે, પાણીની ઘનતા. તો કોઈ પણ પદાર્થની ઘનતાને પાણીની ઘનતાની સાપેક્ષમાં લેવામાં આવે એને આપણે શું કહીએ, સાપેક્ષ ઘનતા, એટલે કે રિલેટિવ ડેન્સિટી. તો એની અંદર આપણે શું કરવાનું રહીએ સાપેક્ષ ઘનતામાં, તો કે છેદમાં શું લેવાનું, પાણીની ઘનતા, અને ઉપર શું લેવાનું, પદાર્થની ઘનતા, બરોબર છે. તો કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા હોય તો તમને કેવી રીતે આપેલી હોય, આવી રીતે 0.7, 0.8. સાપેક્ષ ઘનતાને કોઈ એકમ હોતો નથી, બરોબર, એને કોઈ એકમ ન હોય. એનો મતલબ તો કે અહીંયા પદાર્થની ઘનતા હશે એ કેમાં હશે, કિલોગ્રામ પર મીટર ક્યુબમાં. નીચે પાણીની ઘનતા હશે એ કેમાં હશે, કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આ બે એકમ ઉડી જાય તો સાપેક્ષ ઘનતા છે એને કોઈ એકમ હોય નહીં. એટલે કે કોઈ પણ પદાર્થની ઘનતાને પાણીની ઘનતાની સાપેક્ષે લેવામાં આવે તો એને આપણે શું કહીએ, સાપેક્ષ ઘનતા કહીએ. સાપેક્ષ ઘનતાનું મૂલ્ય પોઈન્ટમાં અથવા તો 1.5, 2 એવી રીતે આપેલું હોય.
બરોબર છે, અને એ કેવું હોય, એકમ રહિત હોય, એને કોઈ પણ પ્રકારનો એકમ હોતો નથી. બરોબર, ઘનતા તમને થોડુંક અજીબ લાગશે ભણવામાં, બરોબર, કારણ કે પહેલી વાર આવ્યું હોય, પણ પ્રેક્ટિકલી તમે વિચારીને જોજો. બરોબર, સામાન્ય રીતે એ જ સમજવાનું છે કે ભાઈ એક મીટર ક્યુબ માં કેટલું પાણી સમાય, 1000 કિલોગ્રામ પાણી સમાય. બરોબર છે, હવે તમારે જે ઘરે ટાંકો હોય, બરોબર છે, કોઈ પણ એક્ઝેક્ટ ચોરસ ટાંકો તો નહીં હોય, બરોબર, પણ જેની ઘરે કોઈ હોય, તમે જોયો હોય, બરોબર, 1 મીટર ક્યુબનું. 1 મીટર ક્યુબ એટલે કે 1 મીટર ઊંચાઈ, 1 મીટર પહોળાઈ અને 1 મીટર જાડાઈ. બરોબર, એવો 1 મીટર ક્યુબનો ટાંકો હોય, એની અંદર તમે પાણી ભરો તો કેટલું પાણી સમાય, 1000 કિલોગ્રામ પાણી સમાય. હવે એ જ 1 મીટર ક્યુબનો ટાંકો હોય, એની અંદર તમે લોખંડ ભરો અને પછી એનું દળ માપો, તો એ દળ કેવું હોય, પાણી કરતાં વધારે. એનો મતલબ શું થાય, તો કે લોખંડની ઘનતા છે એ પાણીની ઘનતા કેવી છે, વધારે છે. તમે ઓબ્ઝર્વેશન કરી શકો, આમ પ્રેક્ટિકલી જોઈ જ શકો તમે, બરોબર, કે ભાઈ 1 મીટર ક્યુબનો ટાંકો હોય, એની અંદર પાણી ભરેલું હોય, બરોબર, તો એનું વજન છે એ લોખંડ ભરેલા ટાંકા કરતાં કેવું હોય, ઓછું. એટલે કે પાણીની ઘનતા છે એ લોખંડની ઘનતા કરતાં કેવી હોય, ઓછી હોય. તો કે ઘનતાનો બેઝિક મિનિંગ શું થાય, તો કે એકમ કદ દીઠ રહેલું દળ, જે બધા ધાતુ અધાતુ પ્રવાહીનું બધાનું કેવું હોય, અલગ અલગ હોય. બરોબર, તો કે ઘન પદાર્થ હોય કોઈ પણ, એની ઘનતા પ્રવાહી પદાર્થની ઘનતા કરતાં કેવી હોય, વધારે હોય. અને પ્રવાહી પદાર્થની ઘનતા છે એ વાયુની ઘનતા કરતાં કેવી હોય, વધારે હોય. એટલે કે જેમ જેમ વાયુથી તમે ઘન સ્વરૂપ તરફ જાતા જાઓ, ઘન અવસ્થા તરફ જાતા જાઓ, એમ શું થાય, ઘનતા વધતી જાય. એવી જ રીતે 1 મીટર ક્યુબનો ટાંકો હોય, એની અંદર તમારે વાયુ ભરો, તો વાયુની ઘનતા કેવી હોય, સાવ ઓછી હોય. એને દબાણ આપીને કમ્પ્રેસ કરીને તમારે ભરવાનો નથી, એ વાયુ સ્વરૂપમાં જ રહેવો જોઈએ. તો વાયુથી તમે ઘન અવસ્થા તરફ જાઓ, એમ શું થાય, ઘનતા વધે. એટલે કે વાયુ કરતા પ્રવાહીની ઘનતા વધારે હોય, પ્રવાહી કરતા ઘનની ઘનતા વધારે હોય. તો આવી રીતે જે ઘનતા અને સાપેક્ષ ઘનતાનો નાનકડો એવો કોન્સેપ્ટ છે એ આપણે પૂરો કરીએ, અને અહીંયા આપણું ચેપ્ટર શું થાય છે, પૂરું થાય છે. હવે જે દાખલા બાકી છે ગણવાના, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણશું.